हेलो स्टूडेंट्स, वेलकम बैक जतीन केमिस्ट्री चैनल में आपणे फरीथी हाजर छीए। तो हवे आपणे चेप्टर ना एंड उपर छीए। द्रावणो चेप्टर में आपणे वोंट ऑफ अवयव ने संपूर्ण जोई चूक्या छीए। हवे अमुक स्वाध्यायना दाखलाओ बाकी छे अने आजे आपणे स्पेशली JEE अने NEET ना MCQs उपर फोकस करवानुं छे। तो आजे छे सेशन नंबर 32। चलो शुरू करिए सौथी पहेला स्वाध्यायना दाखलाओ उपरथी। तो लास्ट सेशन में आपणे वोंट ऑफ अवयव आई सुयोजन अंश अने वियोजन अंशना बे दाखलाओ गणा था कोयडाना। तमे जोई गया छो कि बहु मोटी मोटी साइजना दाखलाओ आवे छे। स्वाध्यायना पण आने रिलेटेड बे दाखलाओ छे आपणे पूरा करवाना छे, पछी MCQ ऊपर जईशुं। तो सौथी पहेला स्वाध्याय 2.33 में जोई लियो बराबर। हवे जो तमने आवडतुं होय तो तमे जाते ज सोल्व करी शको छो, बराबर। जाते सोल्व करो, तमने जे बे दाखलाओ गणेला छे एना उपरथी तमने आवडशे। चलो आनी अंदर तमने 19.5 ग्राम एक पदार्थ आपेलो छे अने फ्लोरो एसिटिक एसिड आपणे बोली सकीए। 19.5 ग्राम CH2F COOH फ्लोरो एसिटिक एसिड 500 ग्राम पाणी में, एटले के चलो आ द्रावक थई गयो। पानीना ठार बिंदुनु अवनयन 1 डिग्री सेल्सियस, ठार बिंदु अवनयन ΔTF 1 डिग्री सेल्सियस छे। तो फ्लोरो एसिटिक एसिड नो वियोजन अचळांक शोधवानो छे। चलो वियोजन अचळांक कीधुं छे, आपणे लास्ट टाइम में बहु कन्फ्यूजन थयुं हतुं। वियोजन अंश होय तो आल्फा, पण अचळांक होय तो KA, तो एनो मतलब तमारे KA शोधवानो छे अने वोंट ऑफ अवयव आई शोधवानो छे। ओके, આટલું કરવાનું છે। અહીંયા સ્પષ્ટ રીતે તમને KF આપેલો નથી, પાણીનો KF આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ થઈ હતી, આપણને આ વસ્તુ યાદ હોવી જોઈએ। પાણીનો KF 1.86 થશે, ઘણી વખત રકમમાં આપતા નથી, તો બોર્ડની એક્ઝામમાં ખાસ આના ઉપર ફોકસ કરવું પડશે। તો ચલો પેટર્ન એકદમ સિમ્પલ જ છે, તમારે શું કરવાનું રહેશે, તમારે આની અંદર સૌથી પહેલા ΔTF ઉપરથી આઈ શોધવો પડશે, સૂત્ર ઉપરથી આઈ ઉપરથી આલ્ફા શોધો અને આલ્ફા ઉપરથી તમે KA શોધો, વિયોજન અચળાંક। ઓકે, તો આવી રીતે પેટર્ન વાઇઝ જઈએ, સૌથી પહેલા આઈ શોધવાનો પ્રયત્ન કરીએ। તો આપણી પાસે ΔTF નું સૂત્ર હોવું જોઈએ, ΔTF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M, જ્યાં આગળ આપણે આઈ લગાડી દેશું નિયમ પ્રમાણે। ΔTF ની વેલ્યુ છે 1 ડિગ્રી સેલ્સિયસ, આઈ આપણને ખબર નથી, KF આપણને ખબર હોવો જોઈએ 1.86, જે રકમમાં નથી આપ્યો, અને સ્મોલ એમ એટલે કે મોલાલિટી। ચલો મોલાલિટીનું સૂત્ર થાય દ્રાવ્યનું વજન, અહીંયા દ્રાવ્યનું વજન 19.5 છે, ના છેદમાં એનું આણ્વીય દળ। ચલો CH2F COOH આનું આણ્વીય દળ શોધવું પડે। કાર્બન અહીંયા 2 છે, 12 × 2 = 24, હાઇડ્રોજન 2 ને 1 = 3 છે, ઓક્સિજન 2 છે એટલે કે 16 × 32। હવે ફ્લોરિન, ફ્લોરિનનો આણ્વીય દળ 18 અથવા તો 19ની આજુબાજુ લેવલમાં આવે છે, આપણે જોઈએ 18 રાખીને જોઈએ, તો 10 ને 7 ને એટલે આઈ થિંક ફ્લોરિનનો 9 × 2 = 18, 19 જ આવશે। તો કેટલા થઈ છે જુઓ, 9, 4, 5, 6, 7, 8, 9, 9 × 2 = 18 થઈ જશે, 3, 4, 5, 6 ને 7 78 આવે છે ફ્લોરો એસિટિક એસિડનું આણ્વીય દળ 78। ચલો ત્યારબાદ દ્રાવકનું વજન, આપણને પાણીનું વજન અહીંયા 500 ગ્રામ આપેલું છે, ગ્રામ આપ્યું છે તો ઉપર 1000 આવશે, આવી રીતે આખી ગણતરી થઈ ગઈ। તો ફાઇનલી તમે અહીંયા આઈ મેળવી શકો છો। અહીંયા સૌથી પહેલા આની ગણતરી આપણે કમ્પ્લીટ કરીએ, ગુણાકાર ભાગાકાર કરી નાખીએ, 1.86 × 19.5 × 1000, આ અંશ થઈ ગયો, અને એના છેદમાં આવશે 78 અને ભાગ્યા હજી છે 500, તો આપણને મળે છે 0.93 અહીંયા ગુણાકારમાં। આ 0.93 ને પહેલી સાઈડ લઈ જાઓ તો છેદમાં આવી જશે, એટલે કે આઈ બરાબર 1 ના છેદમાં 0.93 કરવો પડે, 1 ના છેદમાં 0.93, તો 1.075 આપણને અહીંયા આઈ મળે છે, બરાબર। તો આ પહેલો આપણો જવાબ આવી ગયો છે, વોન્ટ ઓફ અવયવ આપણો ગણાઈ ગયો છે।
હવે આના ઉપરથી આપણે સંતુલન સોરી વિયોજન અચળાંક ઉપર જવું છે તો પેલા આલ્ફા શોધવો પડશે. ચલો આલ્ફા શોધવાની ગણતરીઓ કરીએ. પહેલા તો વિયોજન અંશ શોધી કાઢીએ. વિયોજન અંશ આલ્ફા એટલે કે આઈ માઇનસ વન ના છેદમાં એન માઇનસ વન. આઈ તો આપણને આપેલો જ છે, મતલબ આપણે દાખલો ગણ્યો જ છે. એન કેટલો થાય? જુઓ, આ એસિટિક એસિડના જેવો જ એક છે. આ છે ફ્લોરો એસિટિક એસિડ. જો તમે આને પાણીમાં નાખશો તો એનું આયનીકરણ થઈને બે આયનો મળશે, સી ડબલ ઓ માઇનસ અને એચ પ્લસ. ધેટ મીન્સ આમાંથી બે આયનો નીકળવાના છે, તો એન ઇક્વલ ટુ બે આપણે લેવા પડે. તો આઈ માઇનસ વન કરીએ, એક પોઈન્ટ ઝીરો પંચોતેર માઇનસ એક ના છેદમાં બે માઇનસ એક, તો આપણને આલ્ફાની વેલ્યુ મળી જશે. તો અહીંયા મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો પંચોતેર ભાગ્યા એક. ભાગ્યા એક લખવાની જરૂર નથી. તો આ આપણને મળી ગયો વિયોજન અંશ આલ્ફા. અને આના ઉપરથી આપણે શોધવાનો છે વિયોજન અચળાંક. ચલો, તો વિયોજન અચળાંક આગળ આપણે જોઈ ગયા છીએ. વિયોજન અચળાંક આપણે અહીંયા લખી શકીએ કે એ આનો થશે સી આલ્ફા સ્ક્વેરના છેદમાં વન માઇનસ આલ્ફા. તો કે એ સી, હવે આપણે સાંદ્રતા લેવાની છે. સાંદ્રતા તરીકે આ જે મોલારિટી હતી ને તે લેશો તો એ પણ સાંદ્રતા જ કહેવાય. તો આ સાંદ્રતાની ગણતરી આપણે કરી નાખીએ. અહીંયા જો કે મોલારિટી આપણી પાસે બેઠી પડેલી જ છે. તો ઓગણીસ પોઈન્ટ પાંચ ગુણાકારમાં હજાર ભાગ્યા અઠ્યોતેર ભાગ્યા પાંચસો. તો અહીંયા સ્પષ્ટ છે મોલાલિટી મને મળે છે ઝીરો પોઈન્ટ પાંચ જેટલી. તો એ જ વસ્તુ અહીંયા લખી નાખીએ. સી સાંદ્રતા છે ઝીરો પોઈન્ટ પાંચ. અહીંયા લખીએ મોલાલિટી બરાબર ઝીરો પોઈન્ટ પાંચ. બરાબર, ઉપર આપણે ગણેલી જ છે એટલે ફરીથી ગણતા નથી. આલ્ફાનો સ્ક્વેર, આલ્ફાનો સ્ક્વેર એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો પંચોતેરનો સ્ક્વેર ના છેદમાં વન માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો સેવન્ટી ફાઈવ. ઓકે, આવી રીતે ગણતરી થશે. તો પહેલાં તો આપણે અંશ ક્લિયર કરીએ. ઝીરો પોઈન્ટ પાંચ ગુણાકારમાં ઝીરો પોઈન્ટ ઝીરો પંચોતેર અને ફરીથી ગુણાકારમાં ઝીરો પોઈન્ટ ઝીરો પંચોતેર. તો અંશમાં આવે છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો અઠ્યાવીસ બાર આપણે રાખીએ અને એના છેદમાં આપણે વન માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પંચોતેર કરીએ તો છેદમાં મને ઝીરો પોઈન્ટ નવસો પચીસ મળે છે. ચલો, હવે આ બંનેનો ભાગાકાર કરવાનો છે. ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો અઠ્યાવીસ બાર ભાગાકારમાં ઝીરો પોઈન્ટ નવસો પચીસ, તો મને મળે છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ત્રણસો ને ચાર. આ આપણો સંતુલન સોરી વિયોજન અચળાંક થશે. આને તમારે બીજી રીતે લખવું હોય તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં. ત્રણ પોઈન્ટ ઝીરો ચાર ગુણ્યા કેટલા થાય? દસની માઇનસ ત્રણ ઘાત. તો આ આપણો ફાઇનલ આન્સર મળે છે. તો આવા એમસીક્યુ અથવા તો સ્વાધ્યાયમાં દાખલાઓ, મતલબ કે બોર્ડની અંદર એક્ઝામના દાખલાઓ આવી શકે છે વિયોજન અચળાંક વિયોજન અંશને રિલેટેડ. તૈયારી રાખવી, મસ્ત એવા મોટા એવા દાખલા છે. જો આવડતા હોય તો બહુ મજા આવી જાય ગણવાની. તો આ હતો સ્વાધ્યાય બે પોઈન્ટ તેત્રીસ. સ્વાધ્યાયનો હજી એક છેલ્લો દાખલો આપણે જોવાનો છે, સ્વાધ્યાય બે પોઈન્ટ સિત્તેર. ઓકે, ચલો જોઈએ આ દાખલામાં શું છે. જો તમે જાતે ગણી શકતા હોય તો જાતે જ ગણી લો. વિડીયોને પોઝ કરીને બરાબર રીતે ગણવાનો પ્રયત્ન કરો. તમે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન, આપણે નોર્મલી કેલ્વિન જ લખવાના હોય તો સત્યાવીસ વત્તા બસો તોતેર ત્રણસો કેલ્વિન. તમને અભિસરણ દબાણ આપી દીધું છે એટલે કે પાઈ ઝીરો પોઈન્ટ પંચોતેર વાતાવરણ છે. વાતાવરણ અને બાર એક જ કહેવાય. કેલ્શિયમ ક્લોરાઇડ, ચલો કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે CaCl2 થાય ના દ્રાવણ માટે બે પોઈન્ટ પાંચ લીટર, કદ બે પોઈન્ટ પાંચ લીટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે, ચલો જો આઈ પણ આપી દીધો છે, વોન્ટ ઓફ અવયવ આઈ બે પોઈન્ટ સુડતાલીસ છે, તો તેનું વજન નક્કી કરો, W શોધવાનું છે. આવી રીતે પ્રોપર લિસ્ટ બનાવી નાખ્યું આપણે. હવે એનું સૂત્ર મૂકીએ. સૂત્ર સ્પષ્ટ છે, અભિસરણ દબાણનું જ મૂકવું પડે. પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપોન MV, જેની આગળ આપણે આઈ લખવો પડશે.
किंमत तो मुकता जाइए जोइए शू घटे छे। पाई 0.75 आवशे, आई नी किंमत आईपी छे 2.47, डब्ल्यू आपणे शोधवानो छे, आर चलो आर नी किंमत 0.08314 तमने खबर छे। तापमान छे अहींया 300 केल्विन, सूत्रमां केल्विन मां ज तापमान मूकवू याद राखवू। अणुभार, चलो हवे अणुभार आपणे शोधवो पड़शे, CaCl2 नो अणुभार, कैल्शियम एटले 40 અને ક્લોરિન થાય 35.5, 35.5 ગુણ્યા 2 એટલે કે 71, 1 આવશે અને 7 ને 4 11, એટલે કે ટોટલ 111 આવશે, 111। અને કદ આપ્યું છે આપણને 2.5 લિટર। ઓકે, તો આટલું બધું છે આપણી પાસે, આ સાઈડ 0.75 અને આ સાઈડ ડબલ્યુ। અહીંયા ડબલ્યુને છોડતા બધાનો આપણે ગુણાકાર ભાગાકાર કરી નાખવાનો। चलो करिए, तो 2.47 गुणाकार में 0.08314 गुणाकार में 300, एना भागाकार में छे 111 अने एना पण भागाकार में 2.5। तो आपणी पासे अहींया डबल्यू उपरांत 0.222 मळे छे। आ 0.222 ने पेली साइड लई जाओ तो भागाकार में जशे तो तमने डायरेक्टली वजन मळी जशे। चलो, तो 0.75 भागाकार में 0.222 तो 3.38 आपणे अहीं लखी सकीए ग्राम। बराबर, वजन शोधवानुं कीधुं तो एकम स्पष्ट होवो जोईए ग्राम में। तो नानो एवो दाखलो छे, स्वाध्याय 2.40 आपणे अहीं कम्प्लीट कर्युं। तो हवे आपणे एम कही सकीए कि आपणे उदाहरण स्वाध्याय लखाण संबंधित बधा प्रश्नों पूरा करी नाख्या। ओवरऑल आपणुं आखू चेप्टर अहींया कम्प्लीट थाय छे। हवे आपणे थोड़ुं JEE नीट NCERT MCQ ए बधी प्रेक्टिस करवानी छे। तो नेक्स्ट आपणे 2 लेक्चर एटले आ लेक्चर लईने आपणे 3 लेक्चर सुधी ओनली MCQ ज सॉल्व करवाना छे, पछी आ चेप्टरने फिनिश करशुं। तो मात्र MCQ, અને વારંવાર કહું છું યાદ રાખજો, MCQ લખો તો બરાબર ગણતરી સહિત લખવાની, લખવા પૂરતું નહીં લખવાનું, પાકી નોટબુકમાં ગણતરી સહિત હિન્ટ સહિત બધું લખવાનું છે। તો ચલો શરૂ કરીએ અમુક NCERT JEE ટાઈપના MCQ। ચલો, તો હવે આ બધા MCQs આપણે શરૂ કરીએ। જુઓ, શરૂઆતમાં મેં થિયરિટિકલ MCQ થોડા ઘણા લીધેલા છે, તો જાતે પણ સોલ્વ કરો તમે, અને આ બધા લખવાના પ્રોપર તમને લાગતી હોય એવી હિન્ટ તરીકે લઈને। તો જુઓ, પહેલો MCQ છે, K2SO4 ને પાણીમાં નાખતા द्राव्य कण संख्या केवी थाय, संख्या वधशे घटशे के शू थशे। एकदम सहेलो एवो सवाल छे, तमने बधाए टीक मारी दीधो हशे। अहींया संख्या वधशे कारण के आमांथी आयनो निकळशे। केटला आयनो निकळशे? 3 आयनो। क्लियर? तो चलो, एकदम सीम्पल एवो सवाल छे आ। तो एना पछी बीजू जुओ, बराबर MCQ सोल्व करो, जवाब उपर टीक करो, वाचो बराबर। ओके, करी नाख्यो हशे। तो अबाष्पशील द्रव्यनुं पाणीमां वियोजन थाय छे तो वोंट ऑफ अवयव। चलो, अबाष्पशील होय, बाष्पशील होय के गमे ई होय, वियोजन थाय छे के नहीं भाई? अने जो वियोजन थतुं होय तो आई नुं मूल्य केवुं होय? 1 करता वधारे। बराबर, आ वस्तु याद राखुं के जो वियोजन थतुं होय तो आई नुं मूल्य 1 करता वधारे, आवुं आपणे थियरीमां जोयुं छे। અને જો સુયોજન થતું હોય, ભેગા થતા હોય, તો આઈની વેલ્યુ 1 કરતા ઓછી હોય। ઓકે, તો અહીંયા મૂલ્ય વિયોજનનું છે એટલે greater than 1 આવશે, આ તમારો જવાબ, અને હિન્ટ લખી નાખવી તમારે। ચલો જુઓ, વાંચો બરાબર MCQ અને વિચારો કે શું થાય। આદર્શ દ્રાવણો માટે આઈની વેલ્યુ કેટલી થાય? હવે આ જો ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટલી આપ્યું નથી, પણ થોડુંક મગજ દોડાવો તો થઈ જાય। તમને યાદ હશે આદર્શ દ્રાવણોની વ્યાખ્યામાં આપણે એવું કીધું હતું, આદર્શ દ્રાવણો એ જ છે કે જેનું સુયોજન કે વિયોજન થતું નથી, સુયોજન કે વિયોજન ન થાય એને જ આદર્શ દ્રાવણ કહેવાય। અને જરા વિચારો કે જેનું વિયોજન ન થતું હોય તો એનો આઈ કેટલો આવે? દાખલા તરીકે વિચારો, ખાંડ, ગ્લુકોઝ, એમાંથી આયનો નથી નીકળતા ને,
तो एनो आई केटलो आवे एक्जेक्ट वन। ओके तो जेमाथी आयनो निकलता न होय के भेगा न थता होय तेनो आई हमेशा एक ज आवे। आ याद राखू आ टेक्स्ट बुक में सीधी रीते नथी आप्युं तो इनडायरेक्टली आपणे मगज में होवू जोईए। आदर्श द्रावणोनी आई नी वेल्यू एक थशे। चलो एना पछी जुओ बराबर एना जेवो ज एक एमसीक्यू 0.1 मोलर आदर्श द्रावण माटे आई केटलो। चलो कोई कहसे हवे आनो जवाब टीक मार्यो तमे। हवे सांद्रता बदली गई तो कई फरक नहीं पड़तो छे तो आदर्श द्रावण ने तमे खांड के ग्लूकोज के वोटेवर लई लियो एनी सांद्रता गम्मे एटली लई लियो एमांथी आयनो निकळवाना नथी। तो एकदम स्पष्ट बात छे आदर्श द्रावण छे तो फरीथी जवाब एक ज आवशे कन्फ्यूज नहीं थता। सांद्रता गम्मे ते होय आ हिंट में लखी नाखजो सांद्रता गम्मे ते होय पण आदर्श द्रावण माटे हमेशा आई नी वेल्यू वोंट ऑफ नी वेल्यू एक ज आवशे तो जवाब आवशे अहींया एक। क्लियर बात छे ओके। चलो जोईए एना पछीनो सवाल वाचो बराबर सवाल ना। खांड ने ओगाड़वाथी जलीय द्रावण माटे वोंट ऑफ अवयवनु मूल्य तो चलो कोने ओगाड़वानी छे खांड ने तमे खांड ने पानी में नाखशो तो बोलो आयनो निकळशे निकळशे नहीं निकले आयनो न निकले सुयोजनी नहीं थाय वियोजनी न थाय देट मीन्स आई केटलो आवे एक आदर्श द्रावण बनी गयो ने। तो आवा ट्विस्ट एमसीक्यू पर तैयारी राखवी तमारी नॉलेज क्लियर होवू जोईए। खांड ओगड़ती नथी अहींया खांड होय ग्लूकोज होय के यूरिया होय ए बधामां आई केटलो आवशे एक ज आवशे आयनो न निकले एटले एक। नेक्स्ट जुओ खाली जग्यामां वोंट ऑफ अवयवनुं मूल्य K4 एफिशियंट 6 ना वोंट ऑफ अवयवना जेटलुं थाय तो सहेलुं छे चालू करो जल्दी आवडी जशे तमने तमने आ बधुं आगळ शीखवाडेलुं छे टिक करी नाखो जवाब ओके करी नाखवू हशे। सौथी पहेला तो आमांथी आयनो केटला निकळे આપણે અગાઉ ચર્ચા થઈ છે કે આ સંકીર્ણ આયન છે આવી રીતે જે કાઉન્સ આપેલો હોય ને એને સંકીર્ણ આયન કહેવાય। આ કાઉન્સની અંદર આયનીકરણ થતું નથી મતલબ આમાંથી 4K+ અને એક મોટો કાઉન્સ તમને મળશે। ક્લિયર મતલબ ટોટલ આમની અંદરથી 5 આયનો મળશે તો આનો આઈ કેટલો થઈ ગયો વોન્ટ ઓફ અવયવ 5 સમજાણું। तो आपणे जवाबमां कोनो वोंट ऑफ अवयव 5 छे एना उपर डिसीजन लेवानुं छे। तो जुओ जवाबमां केना 5 आयनो निकळे छे। ऑप्शन ए एल्युमिनियमना 2 सल्फेटना 3 तो चलो आनो तो 5 थई ज गया। ऑप्शन बी NaCl एटले के 2 आमां एल्युमिनियम 1 अने NO3 3 एटले के 4 अने आमां Na2 SO4 1 एटले के 3 तो सीधी रीते छे आपणो जवाब 5 જેવો આવે એટલે કે Al2SO4 થ્રાઇસ આ આપણો જવાબ આવશે ઓપ્શન એ સમજાઈ ગયું। ચલો આગળ વધીએ એના જેવો જ એક સવાલ જાતે ક્લિયર કરો જલ્દી। CaNO3 ટ્વાઇસ માં આઈ ની વેલ્યુ હવે જેટલા આયનો નીકળશે એટલી વેલ્યુ થશે કાઢો આની અંદર આયનો કેટલા છે કેલ્શિયમનો 1 NO3 ના 2 સ્પષ્ટ છે જવાબ આવશે 3 સિમ્પલ એવા એમસીક્યુ છે સમજાઈ ગયું। તો આ છે નાના મોટા એમસીક્યુ દાખલાને રિલેટેડ એમસીક્યુ પણ જોતા જઈએ આપણે ઓકે। આ એક દાખલા જેવો એમસીક્યુ આપણી સામે છે જાતે ટ્રાય કરો વિડીયોને ચોંટાડીને સમય લ્યો પૂરેપૂરો જેટલું જાતે કરશો એટલું વધારે આવડશે। ચલો તો ટ્રાય કરી લીધી હોય તો 1 ગ્રામ KCl 200 ગ્રામ પાણી તો આ દ્રાવ્ય થઈ ગયો। ઠાર બિંદુમાં ઘટાડો ડેલ્ટા TF આપ્યો છે 0.24 કેલ્વિન વોન્ટ ઓફ અવયવ ખાલી જગ્યા થાય આઈ શોધવાનો છે અને જુઓ KF પણ આપી દીધો બરાબર લગભગ આપતા નથી પણ અહીંયા આપી દીધો તો સ્પષ્ટ છે અહીંયા મારે સૂત્ર કયું વાપરવું પડે મારે સૂત્ર વાપરવું પડશે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ આઈ KF ઇન્ટુ એમ હા ડેલ્ટા TF ની વેલ્યુ છે 0.24 આઈ શોધવાનો છે
केएफ नी वेल्यू छे 1.86 अने मोलालिटी, चलो मोलालिटी एटले द्रव्यनुं वजन, वजन अहींया 1 ग्राम आप्युं छे ओके। त्यारबाद द्रव्यनो अणुभार, तो के सी एल पोटेशियम 39 અને ક્લોરિન 35.5, તો આને બરાબર રીતે ટેકલ કરો, અહીંયા 9 અને 5 14 થશે, 6 અને 7 થશે, 74.5 આવે છે। અને દ્રાવકનું વજન અહીંયા આપ્યું છે 200 ગ્રામ, 200 ગ્રામ પાણી આપ્યું છે, તો ગ્રામમાં છે તો ઉપર 1000 કરી નાખવાના, આવી રીતે થાય। તો હવે જરા કેલ્ક્યુલેટર મારી દો તો ફટાફટ આપણો જવાબ આવી જશે ઓકે। આ બાજુ 0.24 છે અને પહેલી સાઈડ આ બધાનો ગુણાકાર ભાગાકાર કરી નાખો, 1.86 ગુણાકાર 1000, ત્યારબાદ એનો ભાગાકાર કરીએ તો 74.5 અને એના ભાગાકારમાં 200, એટલે કે આઈ ના ગુણાકારમાં છે 0.1248। હવે આ 0.1248 ને પહેલી સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં જશે તો આઈ મળી જશે। ચલો તો ભાગાકાર કરો 0.24 ભાગ્યા 0.1248, તો આપણને આઈ મળે છે 1.92 જેટલો। તો છે આપણી પાસે એક ઓપ્શન 1.92, આ આપણો જવાબ થશે, ક્લિયર। તો આવા દાખલાને રિલેટેડ આવા ગણી જ ગયા દાખલાઓ હવે તો તમને આવડવા જ જોઈએ, એમસીક્યુમાં આવા સવાલો પૂછાઈ શકે છે। ચલો આગળ વધીએ, હજી એના જેવા જ અમુક સવાલો છે, જાતે ટ્રાય કરો, જાતે શોધી કાઢો, ફટાફટ મળી જશે જવાબ બધાને। તો જુઓ અહીંયા મોલાલિટી ડાયરેક્ટ આપી દીધી છે, ઠાર બિંદુમાં ઘટાડો એ પણ આપી દીધો છે, ઠાર બિંદુમાં ઘટાડો એટલે ડેલ્ટા ટીએફ વાળું અહીંયા સૂત્ર વાપરવું પડશે। વિયોજન અંશ આલ્ફા શોધવાનો છે, ચાલો આલ્ફા એટલે મતલબ આઈ શોધવો પડશે પછી આલ્ફા મળશે, અને કેએફ પણ આપી દીધો છે, તો સ્પષ્ટ અહીંયા સૂત્ર તો આપણું લાસ્ટ ટાઈમ હતું એ જ આવશે, ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ આઈ કેએફ ઇન્ટુ એમ, મોલાલિટી બેઠી આપી જ દીધી છે। તો સૌથી પહેલાં ડેલ્ટા ટીએફ આપણને આપ્યો છે આટલો 0.062 ઓકે, આઈ આપણને ખબર નથી, જોજો આઈ તમે બેઠો નહીં લઈ લેતા, એમ નહીં કહેતા કે આઈ 4 આવે, આઈ તમારે શોધવાનો છે, એના ઉપરથી આલ્ફા મળશે। કેએફ ની વેલ્યુ છે 1.86 અને મોલાલિટી આપી છે તમને 0.01, તો આવી રીતે આપણને આઈ મળી જશે। આ બંને સ્ટેપને પહેલી સાઈડ લઈ જાઓ એટલે બંને સ્ટેપ ભાગાકારમાં ચાલ્યા જશે, અને ગણતરી કરી નાખીએ આપણે 0.062 ભાગાકારમાં 1.86 ભાગાકાર 0.01, તો આઈ મને મળે છે 0.33 જેટલો ઓકે। હવે આ આઈનો ઉપયોગ કરીને આપણે કેએફની વેલ્યુ શોધવાની થશે ઓકે। તો કેએફની વેલ્યુ શોધીએ, સોરી કેએફની નહીં આલ્ફાની, તો વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર થાય આપણી પાસે આઈ માઇનસ 1ના છેદમાં એન માઇનસ 1 ઓકે। આઈ આપણને મળી ગયો છે 3.33 - 1 એના છેદમાં એન માઇનસ 1। હવે જરા જુઓ જે K3 Fe Cn6 કેટલા આયનો નીકળે, જેટલા આયનો નીકળશે એટલો તમારો એન થશે, તો પોટેશિયમ 3 અને એક આખું કાઉન્સ 4, તો આની અંદરથી 4 આયનો નીકળે, દેટ મીન્સ એન ઇક્વલ ટુ 4 થશે, છેદમાં આવે 4 - 1, તો ઉપર છે 2.33 અને નીચે છે 3, 2.33 ભાગ્યા 3 કરવાના છે તમારે, ભાગ્યા 3, તો 0.77-78 જવાબ આવે છે, આલ્ફાનો જવાબ 0.78 આવે છે। જુઓ કોઈ ઓપ્શન્સ હોય તો છે આપણી પાસે, ઓપ્શન ડી 0.77-8 આ આપણો જવાબ થશે, સમજાઈ ગયું। તો આવી રીતે દાખલાઓ આપણે ગણેલા જ છે આલ્ફાવાળા, તમે આનો ટીક કરી દીધેલો જ હશે। ચલો એના પછીનો એક દાખલો જાતે ટ્રાય કરો તમે, હવે તો આવડી જશે બરાબર। શું આપ્યું છે જુઓ, Na2SO4 એનું દ્રાવણ છે, સાંદ્રતા આપી દીધી છે, ગ્લુકોઝના
આવીટલી સાંદ્રતા સાથે સમઅભિસારી, ઓકે સમઅભિસારી વાળો દાખલો છે. તો આમાં Na2SO4 નો વિયોજન અંશ આલ્ફા કેટલો થાય? તો આ બહુ જરાક બહુ ટ્વિસ્ટ કરેલો દાખલો છે સમઅભિસારી. જો એક વસ્તુ છે, તમારે આલ્ફા જોતો હોય તો આઈ તો જોશે જ, આઈ ઉપરથી જ આલ્ફા મળે. તો પહેલાં ફોકસ કરો કે આઈ ક્યાંથી મળશે. તમને આઈ મળશે તો જ તમને આલ્ફા મળશે. અને આઈ તમને ક્યાંથી મળશે? તો કે આપણી પાસે સમઅભિસારી શબ્દ આપ્યો છે. સમઅભિસારી એટલે તમને યાદ હશે પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈની મેથડ. તો આવી રીતે આપણે પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈના દાખલામાંથી આઈ અને આઈમાંથી આલ્ફા શોધવો પડશે. ટ્રાય કરીએ, ચલો શું થાય છે અહીંયા. પહેલા તો પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્રમાણે જઈએ. સમઅભિસારી એટલે કે બંનેના પાઈ સરખા. એક બાજુ આપણે Na2SO4 નો પાઈ લઈ લઈએ અને બીજી બાજુ આપણે ગ્લુકોઝનો પાઈ લઈ લઈએ. ઓકે, આવી રીતે થાય ને. આવી રીતે રાખીએ પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ, આ સાઈડ Na2SO4 અને આ સાઈડ ગ્લુકોઝ. ચલો હવે તમને સાંદ્રતા આપી છે તો સાંદ્રતાવાળું જ સૂત્ર લેવાય. સાંદ્રતાવાળું સૂત્ર થાય CRT ઇક્વલ ટુ CRT. પણ સ્પષ્ટ છે બંનેની આગળ આઈ મૂકવો પડશે, બંને સરખા નથી. ઓકે, તો હવે આ બંનેની કિંમતો અંદર મૂકતા જઈએ તો બરાબર જુઓ, બંને સાઈડ RT તો કેન્સલ થઈ જાય. Na2SO4 નો આઈ આપણે શોધવો પડશે. તો ડાયા થઈને 3 ની મૂકી દેતા પહેલાં તમારે શું કરવાનું છે? આઈ શોધવાનો છે અને એના ઉપરથી આલ્ફા ઉપર જવાનું છે. એટલે આઈને કરતા બનાવો. Na2SO4ની સાંદ્રતા છે 0.004. ચલો ગ્લુકોઝ, હવે ગ્લુકોઝમાંથી તો આયનો નીકળતા જ નથી તો એનો આઈ તો આપણને ખબર જ હોય 1, અને સી છે 0.01. આવું થયું. તો જો તમારે આઈ શોધવો હોય તો આ 0.004ને પહેલી સાઈડ છેદમાં લઈ જવા પડે. તો 0.01 ભાગ્યા 0.004, 01 ભાગ્યા 0.004, તો મને મળે છે અહીંયા 2.5. આઈની વેલ્યુ 2.5 મળે. હવે આ આઈની વેલ્યુ ઉપરથી આપણે વિયોજન અંશ ઉપર જવાનું છે, આલ્ફા ઉપર. બરાબર, તો જુઓ આલ્ફાનું સૂત્ર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ 1ના છેદમાં n-1. આઈ છે 2.5, એટલે કે 2.5 - 1, n-1. અ બોલો Na2SO4માંથી કેટલા આયનો નીકળે? 2 સોડિયમ, 1 સલ્ફેટ, 3. 3 - 1 તો ઉપર આવશે 1.5 ભાગ્યા આવશે 2. તો 1.5 ભાગ્યા 2 ટ્રાય કરીએ આપણે. મને મળે છે 0.75. તો આ આપણો જવાબ છે, આલ્ફા બરાબર 0.75. ક્લિયર? પણ સ્પષ્ટ છે અહીંયા બધા પર્સેન્ટેજમાં જવાબ આપ્યા છે. તો પર્સેન્ટેજમાં જવાબ આપ્યા હોય તો તમે આને 100 વડે ગુણાકાર કરો. 100 વડે ગુણાકાર કરો તો આપણો જવાબ આવે છે 75%. 75% ઓપ્શન સી આપણો જવાબ થશે. રાઈટ, ચલો બરાબર છે. હજી આગળ વધીએ. આ બધા MCQ જાતે જ તમે ટ્રાય કરી ચૂક્યા હશો અને આવડી પણ ગયા હશે. આ પણ ટ્રાય કરો, જો આવડી જ જશે. સેલ્લા MCQ છે બધા. કરી ટ્રાય. ચલો 0.5 મોલલ મોલાલિટી આપી દીધી. 20% આયનીકરણ પામે. ભાઈ 20% આયનીકરણ, એનો મતલબ આલ્ફા 20% થાય. આલ્ફા 20%, એટલે કે જો મારે અંશમાં ફેરવવા હોય તો મારે શું કરવું પડશે? 0.20. સમજ પડી? KF ની વેલ્યુ આપી દીધેલી છે. તો ઠાર બિંદુમાં ઘટાડો કેટલો થાય? તો ઠાર બિંદુમાં ઘટાડાની વાત છે તો આપણે અહીંયા લખીએ કે Δ TF ઇઝ ઇક્વલ ટુ IKF ઇન્ટુ M. પણ પહેલાં તો મારે આઈ જોશે ને. આ વખતે આઈ શેમાંથી મને મળવાનો છે? આલ્ફામાંથી. તો સૌથી પહેલાં આપણે આલ્ફાની ગણતરી કરીએ. આલ્ફામાંથી આઈ મેળવીએ અને આઈ ઉપરથી Δ TF મેળવીએ. આપણે આવી રીતે જઈશું. તો પહેલાં તો આલ્ફાનું સૂત્ર મૂકો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1ના છેદમાં N-1. આલ્ફાની જગ્યાએ તમે 0.20 લખી શકો. જોજો અહીંયા 20% એટલે 20 નહીં લખતા, એને અંશમાં ફેરવવો પડે. આઈ આપણે શોધવાનો છે I-1, અને N
जरा जुओ अहीं निर्बल एसिड अहीं अणुसूत्र आप्युं छे HX HX आप्युं ने तो HX एटले एमांथी बे आयनो निकळता हशे H अने X बे माइनस वन चलो बे माइनस वन एटले एक ज थवानो छे तो 0.20 इक्वल टू आई माइनस वन आ माइनस वन ने आ साइड लई जाओ तो प्लस वन थाय तो 0.20 में एक उमेरो तो स्पष्ट छे 1.20 जवाब आवे समझाणु 1.20 हवे आ आई नो उपयोग डेल्टा टीएफ ना सूत्र में करवानो छे तो हवे आपणे सूत्र लखीए डेल्टा टीएफ बराबर आई केएफ इंटू एम डेल्टा टीएफ नु सूत्र मतलब डेल्टा टीएफ तो आपणे शोधवानो छे चलो आई नी वेल्यू 1.20 जे आपणे हमणां शोधी दी केएफ रकम में आप्यो छे 1.86 અને મોલલ મોલાલિટી પણ આપી છે 0.5 તો ઓવરઓલ બધું આપી દીધું છે ગુણાકાર કરો જવાબ મળી જશે તમને 1.20 ગુણાકાર 1.86 ગુણાકારમાં 0.5 તો 1.116 ડેલ્ટા ટીએફ આપણને મળે છે કેલ્વિન માપક્રમમાં ઓકે તો ડેલ્ટા ટીએફ 1.11 આવો પ્લસ કે માઇનસ સીધી વાત છે પ્લસ જ આવે ઓપ્શન સી ओके तो 1.12 आपणो जवाब डेल्टा टीएफ में आवशे थई गयो एमसीक्यू चलो हजी एक आपणे दाखलो गणीए जो आ दाखला में जाते सोल्व करवानो प्रयत्न करशो 0.1 मोलर सांद्रता छे के आई अने सुक्रोज अभिसरण दबाण ओके के आई नु अभिसरण दबाण आटलू छे सुक्रोज नु आटलू छे तो के आई नो वियोजन अंश गणो जो आमा क्याय सम अभिसारी शब्द वापरो नथी तो पाई इज इक्वल टू पाई करता नहीं सम अभिसारी शब्द नथी तो अहींया कम्पेरिजन छे तमारे बे समीकरण बनावाना एक पाई वन नु समीकरण एक पाई टू नु समीकरण भाई बे नो भागाकार करवानो सीम्पल आवा आगळ भी दाखलाओ आवी चूक्या छे वियोजन अंश आल्फा शोधवानो छे तो भाई आल्फा क्यांथी मळे आई उपरथी तो पहला फोकस करो कि आई मळी जाए आई मळशे तो आल्फा मळशे समझाणु तो सौथी पहला आपणे पहेलू के आई माटे पाई नु सूत्र लखीए एने पाई वन कही दईए पाई इज इक्वल टू जो सांद्रता आपी छे तो सीआरटी नो ज यूज करशू आई सीआरटी ओके अने के आई वियोजन अंश तमारे के आई नो शोधवानो छे तो एनो वोंट ऑफ अवयव ने आपणे इग्नोर मतलब अननोन ज राखीए शोधवानो राखीए के आई नो चलो अभिसरण दबाण छे 0.465 सी 0.1 छे एक्चुअली बन्ने नी सांद्रता सरखी छे 0.1 आरटी आ आपणुं समीकरण एक थाय अने बीजू सेकेंड आपणे सुक्रोज माटे जोईए सुक्रोज ने अपने पाई टू नाम आपी दईए तो फरीथी एनु सूत्र एज थशे आई सीआरटी पण सुक्रोज माथी आयनो निकळता नथी तो एनो आई एक ज आवे चलो एनो पाई टू थशे 0.245 एनो आई एक ज छे सांद्रता 0.1 आरटी एटले एक लखवानी जरूर नथी तो आ थई गयुं आपणुं समीकरण नंबर बे तो हवे स्पष्ट छे समीकरण एक अने बे नो ભાગાકાર કરવો પડશે તો સમીકરણ એક ભાગ્યા બે કરો તો ચલો સમીકરણ એક છે 0.465 બરાબર આઈ 0.1 આરટી એના છેદમાં આપણે સમીકરણ બે મૂકી દઈએ 0.245 0.1 આરટી તો અહીંયા એક રીતના ઉપર નીચેથી 0.1 RT 0.1 RT તો ઉડી જ જાય છે અને સ્પષ્ટ રીતે આઈ ડાયરેક્ટ આપણને મળી ગયો આ બંનેનો ભાગાકાર કરવાથી તો 0.465 ભાગ્યા 0.245 તો આપણને મળે છે 1.89 એટલે 90 એપ્રોક્સિમેટલી બરાબર આ આપણો આઈ મળે છે વોન્ટ ઓફ અવયવ આપણે એકચ્યુઅલી શોધવાનો છે અહીંયા વિયોજન અંશ આલ્ફા કે આઈનો તો હજી આગળ આપણે ગણતરી વધારવી પડશે
वियोजन अंश अल्फा के आई, तो वियोजन अंश अल्फा नु सूत्र थशे आई माइनस वन ना छेद मा एन माइनस वन, आपणे के आई नो शोधीए छीए बराबर। तो चलो अल्फा बराबर आई आपणो अहींया ऊपर आपेलो छे, शोधो छे आपणे 1.90 - 1, अने विचारो के आई माथी केटला आयनो निकळे, के आई माथी बे आयनो निकळे, एटला माटे आपणे अहींया लखी शकीए एन इक्वल टू टू लेवा पड़े, तो बे माइनस एक, तो अल्फा एक रीतना अहींया मळशे मने 0.90 ना छेद मा एक। चलो छेद मा एक आपणे लखता नथी, तो अल्फा नी वेल्यू आवी रीते प्रोपर मळे छे 0.90। तो 0.90 ने रिलेटेड जवाब आवे छे आपणो ऑप्शन डी 0.89 नियर बाय 0.90 बराबर। तो चलो आ भी एमसीक्यू सोल्व थई गयो, घणी बधी प्रेक्टिस करी आपणे आई ने रिलेटेड। હજી આ સેશનનો એક લાસ્ટ એમસીક્યુ આપણે સોલ્વ કરી નાખીએ, તો વાંચો બરાબર, જો એમસીક્યુ થઈ જશે તમારાથી સરખી રીતે સોલ્વ કરો, ઘણા બધા આપણે ટ્રાય કરી લીધી છે, વોન્ટ ઓફ અવયવ આઈ મેળવવાનો છે, મળી જશે, મળી ગયો હશે આન્સર તમારો। તો 2 ગ્રામ એફિસીએલ 3 2 લીટર પાણીમાં, ઓકે, તો પહેલી વસ્તુ એ છે કે ચલો દ્રાવ્ય આ થઈ ગયો દ્રાવક, પાણી માટે 2 લીટર ઇઝ ઇક્વલ ટુ 2 કિલોગ્રામ થાય, આપણને ખબર જ છે પાણીની ઘનતા 1 છે, એટલા માટે ઠાર બિંદુમાં ઘટાડો ડેલ્ટા ટી એફ આપ્યો છે 0.3, વોન્ટ ઓફ અવયવ આઈ શોધવાનો છે, અને કે એફ દ્રાવક માટે આપેલો છે કે એફ 1.5, ઓકે। આવી રીતે થઈ ગયું કામકાજ, એફિસીએલ 3 નો અણુભાર આપણે શોધવો પડશે। ચલો કંઈ નહીં, તો પહેલા તો સૂત્ર શું આવે, ડેલ્ટા ટીએફ ને રિલેટેડ સૂત્ર લખી નાખો, ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ એમ, જેની આગળ આપણે આઈ મૂકવો પડે, ડેલ્ટા ટીએફ આવે છે 0.3, આઈ આપણે શોધવાનો છે, કે એફ ની વેલ્યુ છે 1.5, અને મોલાલિટી, મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન, જુઓ દ્રાવ્યનું વજન આપણને 2 આપ્યું છે, ના છેદમાં એફિસીએલ 3નો અણુભાર મૂકવાનો છે, તો એફિસીએલ 3માં એફઈનો આવે 56 અને ક્લોરિનનો 35.5, પહેલાં તો 35.5 ગુણાકારમાં 3 કરી નાખો અને એની સાથે 56 ઉમેરો એટલે 162.5 અણુભાર થાય છે, 162.5 છેદમાં આવશે પાણીનું દ્રાવકનું વજન 2 લીટર ઇક્વલ ટુ 2 કિલોગ્રામ પ્રમાણે અહીંયા આપણે 2 લઈશું, આવી રીતે થઈ ગયું। તો સિમ્પલી તમે અહીંયા આઈની ગણતરી કરી શકો છો, આ બાજુ 0.3 અને આ બાજુ બધાની ગણતરી પેલા ગુણાકાર ભાગાકાર પતાવી દો, 1.5 × 2 એના છેદમાં આવશે 162.5 અને છેદમાં આવશે 2, આવી રીતે આના ગુણાકારમાં 0.00923 આવશે। આખું સ્ટેપ પહેલી બાજુ જાય તો છેદમાં જ જવાનું છે, ઓકે, તો 0.3 ભાગાકારમાં 0.00923 કરીએ તો 32.50 આપણો જવાબ આવે છે, 32.50 આ થઈ જાય છે આપણો વોન્ટ ઓફ અવયવ છે આપણી પાસે, યસ ઓપ્શન એ 32.50, ક્લિયર। તો આ દાખલાનો જવાબ મળી ગયો। ચલો તો હવે અહીંથી આપણે આ સેશન ખતમ કરીએ, હવે હું એક જ લાસ્ટ સેશન આનો લેવાનો છું, જેમાં આપણે હવે બાકી વધેલા ઘટેલા એમસીક્યુઝ આપણે ક્લિયર કરશું, એટલે ચેપ્ટર નંબર 2 પૂરું થઈ જશે અને ત્યારબાદ આપણે નેક્સ્ટ અમુક ચેપ્ટર ઉપર આગળ વધશું। તો થેન્ક યુ આ સેશન ભરવા માટે, અને નેક્સ્ટ સેશનમાં આપણે વધશું, બરાબર રીતે નોટબુક બનાવજો તમારી, તો આ ચેપ્ટર બરાબર ક્લિયર થશે। થેન્ક યુ, મળીએ લાસ્ટ સેશનમાં।